સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાબર ડેરીના ચેરમેન તરીકે મહેશ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે જયંતિભાઈ પટેલ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન તરીકે સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલની વરણી થઈ હતી તો વાઇસ ચેરમેન તરીકે જયંતિભાઈ પટેલની વરણી થઈ હતી. નોંધનીય છે કે ચેરમેન પદ માટે 3 લોકોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી પૂર્વ ચેરમેન જેઠાભાઈ અને સામળભાઈએ ફોર્મ પરત ખેંચ્યા હતા, જેના કારણે મહેશભાઈ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયેલ જાહેર થયા છે. તો બીજી તરફ વાઇસ ચેરમેન પદ જયંતિભાઈ પટેલ જે અરવલ્લી જિલ્લાના છે તેમને આપવામાં આવ્યું છે. આ રીતે તમામ નિયામક મંડળે બંનેને બિનહરીફ જાહેર કર્યા છે. તો સામે દૂધ ઉત્પાદકો અને પશુપાલકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. નોંધનીય છે કે જેઠાભાઈ છેલ્લા 2 ટર્મથી ચેરમેન તરીકે ચૂંટાઈ આવતા હતા અને આ વખતે પણ જેઠાભાઈ પટેલ ચેરમેન બનવાની શક્યતાઓ હતી, પરંતુ નિયામક મંડળે બિનહરીફ કરીને મહેશભાઈ પટેલને ચેરમેન તરીકે ચૂંટ્યા છે. આજરોજ સાબર ડેરીના નિયામક મંડળે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મને અને ભાઈ જયંતિભાઈને બિનહરીફ ચૂંટી અને સહકારિતામાં આ બંને જિલ્લામાં પ્રસ્થાપિત થયેલી એક ભાવનાઓને ફરીથી મૂર્તિમંત કરવાનો પ્રયત્ન કર્યો છે. એના માટે આદરણીય ભાઈ જેઠાભાઈ, આદરણીય ભાઈ શામળભાઈ, સૌ નિયામક મંડળના સભ્યોનો સૌ પ્રથમ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સહકારિતાની પ્રણાલિકા જાળવી રાખી છે. ચેરમેન થવું, હોદ્દેદાર થવું એ ગૌણ બાબત છે, પણ સરવાળે દૂધ ઉત્પાદકોના હિતની અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈની જે ગામડાઓ પ્રત્યેની દ્રષ્ટિ છે, કિસાનોની દ્રષ્ટિ છે, આપ સૌને ખૂબ વિદિત છે કે આ કિસાન સન્માન નિધિ અને મોટા ભાગના કિસાનો પણ આ દેશના પશુપાલકો છે. પશુપાલકોના હિતમાં આપણા વડવાઓએ આ સ્થાપેલી ડેરી આદરણીય ભૂરાકાકાને અને એમની ટીમને યાદ કરીએ અને એમણે ચીંધેલો આ રસ્તો સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેનો એક ખૂબ નાતો સુદૃઢ બને, પશુપાલકોની નાની મોટી સમસ્યાઓ હલ થાય અને આ સંસ્થા ખૂબ સારી રીતે ફૂલે ફાલે. આદરણીય વિજયભાઈ, નીતિનભાઈ, આપણા સહકાર મંત્રી આદરણીય ઈશ્વરસિંહભાઈ, આ સૌએ પણ આ સહકારિતાની જે નવી ખેડી કંડારેલી છે એ ખેડીએ અમે સૌ નિયામક મંડળના સભ્યો આ રીતે કાર્ય કરીશું અને પશુપાલકોને લાભાન્વિત થાય એવા પ્રયત્નો કરીશું.